આમ તો આપણે બીજા બધાને દોષ દીધા કરીએ, બાકી સૌથી વધારે જો આપણું કોઈ દુશ્મન ને શત્રુ હોય ને તો એ આપણા ઇન્દ્રિયોને અંતઃકરણ છે. કે શત્રવસંતિ નિજે ઇન્દ્રિયાણી, આદિ જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા કે શત્રવહ સંતિ, આપણા શત્રુ કોણ છે? તો કે પોતાની ઇન્દ્રિયો. કે શત્રવસંતિ નિજેન્દ્રિયાણી તાન્યૈવ મિત્રાણી જીતાની યાની, જો એ જીતાઈ જાય તો મિત્ર અને જો એ ન જીતાય તો એ શત્રુ છે. બહુ સરસ આ ભરતજીએ વાત કરી છે, સમજવા જેવી. આ આ સંસાર આખો છે ને જંગલ છે, અને જંગલમાં આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, આંખ કાન નાક જીભ અને છઠ્ઠું મન, એ છ ડાકુ છે, એ આપણને લૂંટ્યા કરે છે. ન જોવાનું જોઈને આંખ આપણને બહુ લૂંટ્યા કરે આત્માને, ન સાંભળવાનું સાંભળીને કાન આપણને લૂંટ્યા કરે, ન ખાવાનું ખાઈને જીભ આપણને લૂંટ્યા કરે. જેવી રીતે ગરબો હોય, ગરબો એમાં વચમાં દીવો હોય અને ચારે બાજુ કાણા હોય, ને કાણામાંથી પ્રકાશ બધો બારો નીકળી જાય, અથવા તો એ ગરબામાં પાણી ભરો તો એ પાણી માલપા રે નહીં, બધું બારો નીકળી જાય, એમ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને છઠ્ઠું મન, એ કાણા છે. આત્મારૂપી આત્માની જે કંઈ શક્તિ, એ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા બારી નીકળ્યા કરે છે. જો કોઈ એનો સંગ્રહ કરે, નિગ્રહ કરે, તો એનામાં શક્તિ બહુ આવે. તમે એક માર્કિંગ કરજો, જે જે સુરદાસ હશે ને એનામાં કંઈક ને કંઈક સારી કળા હશે. જન્મથી જે સુરદાસ હશે ને, તમે જોજો એનામાં કંઈક ને કંઈક, અને સંગીત તો એનામાં જન્મજાત હશે સુરદાસમાં. શું કરવા? કે એની આંખની શક્તિનો સંગ્રહ થયા કરે છે. એક એક ઇન્દ્રિય ખાલી તમે જો સુરદાસ હોય ને, કોઈ પણ તમે જોશો, એનામાં અમુક પ્રકારની શક્તિ કુદરતી આવે, કારણ કે આંખ દ્વારા એની જે કંઈ શક્તિ વેડફાતી હોય એ બંધ થઈ ગઈ. ગાંધારીએ અંધ ધૃતરાષ્ટ્રને જોઈને આંખે પાટા બાંધી લીધા, એટલો શક્તિનો સંગ્રહ થયો. એટલે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે એમ કહેવાય, દુર્યોધનને કીધું, બેટા તું કાલ સવારે દિગંબર આવજે, હું મારા પાટા ખોલીશ અને પહેલી વહેલી મારી દ્રષ્ટિ તારા ઉપર પડશે, તને આખો વજ્રનો બનાવી દઈશ, પછી તને કોઈ મારી નહીં શકે. આટલી શક્તિ આંખ દ્વારા સંગ્રહિત થાય. એ તો મૂળ મહાભારતમાં તો એટલી બધી કથા નહીં, પણ અન્ય મહાભારતોમાં બધું લખાણું કે જ્યારે સવારમાં એ દુર્યોધન નીકળ્યો જાતો, તો કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ. પાંડવોને કોઈ પણ મુશ્કેલી આવી, ચિંતા કૃષ્ણને થાય, આવું એને ભગવાનને પાંડવોમાં હેત હતો. પાંડવોને એક ચિંતા નહીં કરવાની, કૃષ્ણને ચિંતા થઈ કે માળું શું થાય. સવારમાં માળીનું રૂપ લઈને ભગવાન બગીચામાં ઊભા રહી ગયા, ને દુર્યોધન નીકળ્યો દિગંબર જાતો, તો ભગવાન કેલા ક્યાં જાશો? તો કે મારી મા પાસે. અરે પણ આમ હાવ દિગંબર, તું કઈ 6 મહિનાનો છોડો, 6 મહિનાનો બાળક છે. અરે પણ મારી માતા, અરે પણ એ તો કે, પણ તને તો કાંઈક શરમ હોવી જોઈએ ને, કમસે કમ થોડોક ભાગ તારો ઢાંકતો જા, અને ફૂલનું એક વસ્ત્ર બનાવી દીધેલું ભગવાને, એ અને પહેરાવી દીધું. અને જ્યાં ગાંધારી પાસે જાય અને ગાંધારીએ પાટા ખોલ્યા, જેટલા ભાગમાં ભગવાને જાંઘના ભાગમાં કપડું પહેરાવી દીધેલું એટલો ભાગ કાચો રહી ગયો. ગાંધારી કહે છે કે મેં તને કીધું તો દિગંબર આવવાનું, કેમ ન આવ્યો? તો કે રસ્તામાં મને એક માળી મળ્યો હતો ને એ માળીએ મને આ રીતનું પહેરાવી દીધું. ગાંધારી કે એ માળી ન હોય, એ વનમાળી હોય, કે એના વિના આ આ ન કોઈને પૂછે. એટલે મારું કેવું છે, એક એક ઇન્દ્રિય, આંખ હોય, કાન હોય, નાક હોય, જીભ હોય, મન હોય, જેટલું છે એ શક્તિનો સંગ્રહ કરે એટલો એ જીવ તેજસ્વી થાય છે. ભરતજીએ આજ રહુગણ રાજાને એમ કહ્યું કે આ 6 લુટેરાઓ છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 6ઠું મન, એ લુટેરા છે અને જીવાત્માને સદૈવ લૂંટ્યા કરે છે. આમ તો આપણે બીજા બધાને દોષ દીધા કરીએ, બાકી સૌથી વધારે જો આપણું કોઈ દુશ્મન ને શત્રુ હોય ને તો એ આપણા ઇન્દ્રિયોને અંતઃકરણ છે. કે શત્રવસંતિ નિજે ઇન્દ્રિયાણી, આદિ જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા કે શત્રવહ સંતિ, આપણા શત્રુ કોણ છે? તો કે પોતાની ઇન્દ્રિયો. કે શત્રવસંતિ નિજે ઇન્દ્રિયાણી
तान्येव मित्राणी जीतानी यानी जोई जीताई जाए तो मित्र अने जोई नो जीताई तो ई शत्रु है। अने इतला माटे भरत जी बोल्या छे रहुगण राजा ने कि आ लूटेराओ छे सदैव आपने लूट्या करे छे आपु दोष कोने सुमन अहीं तो अमाराज खुद अमोने लूटे छे आपु दोष कोने सुमन अहीं तो अमाराज खुद अमोने लूटे छे आपणा ज इंद्रियो अंतःकरण आपने आत्माने लूट्या करे छे अने इतला माटे जेने जेने जेना आत्माने पवित्र बनावो होय जेने मुक्ति पामी होय जन्म मरण उपर चोकड़ी मारवी होय एने आ इंद्रियो अंतःकरण ने काबू में राखवा। अपना उपनिषदों में बहु सरस वात लखाणी छे कठोपनिषद में यम राजा नचिकेता ने आ कथा संभळावे छे कि बेटा आ शरीर छे ने ई रथ छे पांच ज्ञानेन्द्रियो छे ई घोड़ा छे अने मन छे ई एनु लगाम छे बुद्धि एनी सारथी छे अने आत्मा स्वयं रथी छे आत्मा रथी छे बुद्धि सारथी छे मन लगाम छे अने पांच इंद्रियो ए घोड़ा छे आ शरीर रथ छे जो आ रथ ने सारे मार्गे घोड़ा ने सारे मार्गे चलावामां आवे तो ई रथ ठेठ भगवान ना धाम मां पहुंचे जो एने सत्मार्गे चलावामां आवे पांच ज्ञानेन्द्रियो ने तो ए रथ भगवान ना धाम मां पहुंचे अने जो एने कुमार्गे चलावामां आवे तो ए रथ नरक मां जाय अने एटला माटे आपणे पांच ज्ञानेन्द्रियो उपर बहु सरस कंट्रोल करवो। अब मैं क्या करूं मेरे भाई मृगला खेत गया सब खाई आपणे गाम ने दोष दईए ओलाए मारू आम कर्युं ओल आपणुं आपणा इंद्रियो अंतःकरण जेटलुं आपणुं बगाड़े ने एटलुं बीजुं कोई बगाड़तुं नथी। अने जे जे महापुरुषो थया एने सौथी पहेला कंट्रोल एना मन उपर कर्यो એટલે મારા બ્રહ્માનંદ સ્વામી કહેતા કે હાજી ભલા શુરા જગમાહી સંત મન બલવંત જીતે સોઈ શુરા આ દુનિયામાં શુરવીરમાં શુરવીર કોઈ હોય તો એ સાધુ છે કારણ કે આ દુનિયામાં બળવાનમાં બળવાન કોઈ હોય તો એ પોતાનું મન છે અને મનને જે જીતે એ શુરવીર હાજી ભલા શુરા જગમાહી સંત મન બલવંત જીતે સોઈ શુરા એટલે આદિ જગત ગુરુ શંકરાચાર્યે કીધું જીતમ જગત કેન મનોહી એન કોણે જગત જીત્યું તો કે જેણે પોતાનું મન જીત્યું કઠણ બહુ છે જો અમારા સાધુ થવાનું હોય તો અમુક અમુક હું સંસારમાં જોઉં છું ચાલી ચાલી વર્ષ થઈ ગયા હજી એને મેળ નથી પડ્યો તોય વાટ જોઈને બેઠા કે હજી ક્યાંક ટપો પડી જાય હજી આમ એમ આમ આમ હજી વાટ જોઈને બેઠા છે હજી ક્યાંક ટપો પડે આપણો એમ પણ એમ ન થાય કે સાધુ થઈ જવું નહીંતર અમારે આમ સાધુમાં તમે એમ જુઓ કે એક કહેવત પડી ગઈ છે કે નોકરી કરવી તો ગવર્મેન્ટની સાધુ થવું તો સ્વામિનારાયણનું ચોખા ઘીના લાડવા કાંઈ ઝંઝટ નહીં ઉત્તરાયણના દિવસે અમારાવાળા જોળિયું માગવા નીકળે ને તો ટ્રક લઈને નીકળે હા ફોર વ્હીલ ગાડીમાં પોતે બેઠા હોય ને હારે કેટલા ટ્રેક્ટરો હોય ને જોળી માગવા નીકળ્યા હોય ભીખે વીઆઈપી સમજાણું પણ તોય સાધુ થવું બહુ કઠણ પડે શું કરવા ભાઈ અહીંયા મનને મારવું પડે બાકી બીજું કઈ વાંધો નહીં મનનું ધાર્યું કઈ ન થાય એટલે મનને જીતવું એ બહુ કઠણ કામ છે એટલે આજ ભરતજી વાત કરે આમ તો કોઈ છોકરો સાધુ થવા આવતો ને એટલે એને મા બાપ લેવા આવે કે અમારા છોકરાને પાછો લઈ જવો છે એટલે હું કહું એમને કે ભાઈ તમ તાર રહેવા દો ને અહીંયા અમથો બે મહિનામાં પાછો એમને આવશે એને અહીંયા કામ કરવા માળો ચડતી હોય ને એમ હોય કે અહીંયા વયા જઈ કંઈ માથાકૂટ ને એ બે મહિના અહીંયા પાછો આવે મેં કીધું હા કારણ કે અહીંયા રહેવું એમ બહુ કઠણ પડે હેલું નથી આમ તો આપણે બીજા બધાને દોષ દીધા કરીએ બાકી સૌથી વધારે જો આપણું કોઈ દુશ્મન ને શત્રુ હોય ને તો એ આપણા ઇન્દ્રિયોને અંતઃકરણ છે કે શત્રવસંતિ નિજેન્દ્રિયાણી આદિ જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા કે શત્રવહ સંતિ આપણા શત્રુ કોણ છે તો કે પોતાની ઇન્દ્રિયો કે શત્રવસંતિ નિજેન્દ્રિયાણી
तान्येव मित्राणि जीतानी यानी जो ई जीताई जाए तो मित्र अने जो ई नो जीताए तो ई शत्रु छे। बहु सरस आ भरतजीए वात करी छे, समझवा जेवी। आ संसार आखो छे नी जंगल छे, अने जंगल मां आ पांच ज्ञानेन्द्रियो आँख कान नाक जीभ अने छठ्ठू मन ई छ डाकू छे, ई आपणने लूट्या करे छे। નો જોવાનું જોઈને આંખ આપણને બહુ લૂંટ્યા કરે આત્માને, નો સાંભળવાનું સાંભળીને કાન આપણને લૂંટ્યા કરે, નો ખાવાનું ખાઈને જીભ આપણને લૂંટ્યા કરે। જેવી રીતે ગરબો હોય, ગરબો એમાં વચમાં દીવો હોય અને ચારે બાજુ કાણા હોય ને કાણામાંથી પ્રકાશ બધો બારો નીકળી જાય, અથવા તો એ ગરબામાં પાણી ભરો તો એ પાણી માલપા રેઈને બધું બારો નીકળી જાય, એમ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને છઠ્ઠું મન એ કાણા છે। આત્મારૂપી આત્માની જે કંઈ શક્તિ એ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા બારી નીકળ્યા કરે છે। જો કોઈ એનો સંગ્રહ કરે, નિગ્રહ કરે તો એનામાં શક્તિ બહુ આવે।